વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે જ્યુસ એન્ડ શેક સેન્ટર જેવું જ એકદમ માર્કેટ જેવું ચીકુ શેક બનાવીશું. આ ચીકુ શેક આપણે બાળકોને મહેમાન આવે ત્યારે અથવા તો ફરાળ હોય ત્યારે આપણે આ ચીકુ શેક પી શકીએ છીએ. તો ચાલો આપણે આ ચીકુ શેક બનાવવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ચીકુ લઈશું. ચીકુ મેં અહીં મીડિયમ 3 લીધેલા છે. ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 175 ગ્રામ છે. તેને મેં સરસ ધોઈ લીધેલા છે. હવે તેને આપણે કટ કરી લઈશું. આવી રીતે ઉપરનો ભાગ કાઢીને આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. જો તમારે છાલ કાઢવી હોય તો તમે છાલ કાઢી શકો છો. હું અહીં અત્યારે ઇન્સ્ટન્ટ ચીકુ શેક બનાવતા શીખવાડું છું એટલે હું છાલ નથી કાઢતી. ચીકુ આપણા સરસ પાકી ગયેલા જ હોવા જોઈએ. આમ આપણે ત્રણેય ચીકુને સરસ સમારી લીધેલા છે. મેં પહેલાં કીધેલું તેમ તમારે છાલ કાઢીને સમારવા હોય તો તમે છાલ કાઢીને સમારી શકો છો. પછી આપણે મિક્સર જાર લઈશું. તેમાં આપણે જે આપણે સમારેલા ચીકુના ટુકડા છે તે બધા ઉમેરી દઈશું. આપણે અહીં 250 એટલે કે 175 ગ્રામ ચીકુ હોય તો તેમાં આપણે આવી રીતે 2 કપ દૂધ ઉમેરીશું. દૂધને આપણે એકી સાથે નથી ઉમેરી દેવાનું. એક આપણે થોડુંક ચીકુ પીસી લઈએ પછી આપણે ઉમેરીશું. પછી આપણે 1/4 કપ ખાંડ ઉમેરીશું. ખાંડને ગ્રામમાં મેઝર કરીએ તો તે ખાંડ 50 ગ્રામ છે. અને પછી આપણે ચીકુને પીસી લઈશું. આવી રીતે આપણે એક વખત પીસી લીધેલું છે. પછી આપણે બીજો જે કપ બાકી રાખેલો હતો તે ઉમેરી દઈશું અને પાછું એક વખત સરસ પીસી લઈશું. આમ કરવાથી આપણા ચીકુના ટુકડા આખા નહીં રહે. આપણે બીજી વખત સરસ પીસી લીધેલું છે. હવે તેને આપણે એક તપેલી લઈ તેની અંદર જ્યુસ ગાળવાની જે ગળણી આવે છે તે લઈ લેવી અને તેમાં આપણે જ્યુસ રેડી દેવો અને પછી આપણે સરસ ગાળી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા ચીકુના ટુકડા એક પણ બાકી રહ્યા નથી અને આવી રીતે જે છાલ કાઢવાનો ટાઈમ આપણો બચ્યો તે આવી રીતે છાલ ગળાઈ જાય છે. હવે આપણે આ ચીકુ શેકને ગ્લાસમાં સર્વ કરી લઈએ. આ સ્ટેજ ઉપર આવી રીતે આપણે જ્યુસને ચાખી લેવું એકદમ પરફેક્ટ છે. જો તમારા ચીકુ મીઠા હોય તો તમારે એ પ્રમાણે ખાંડ નાખવી અથવા તો જો ચીકુ મોરા જેવા હોય તો એ પ્રમાણે ખાંડ નાખવી. પછી આપણે સર્વિંગ ગ્લાસની અંદર જ્યુસ લઈ લઈશું. પછી આવી રીતે ચીકુની નાની નાની કટકી કરી લેવી અને તેને આવી રીતે શેક ઉપર રાખી દેવી. પછી આવી રીતે કાજુના ટુકડા મૂકવા. પછી આપણે આ હોમમેડ કિસમિસ મૂકીશું. મિત્રો, આ હોમમેડ કિસમિસ કેવી રીતે બનાવી તેની રેસિપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. તો મિત્રો, તમે પણ આવી રીતે બજાર જેવું એટલે કે જ્યુસ એન્ડ મિલ્ક શેક સેન્ટર જેવું જ આવી રીતે ચીકુ શેક ઘરે બનાવો અને તમારા પરિવાર જોડે એન્જોય કરો. મહેમાન આવે ત્યારે તે લોકોને પણ આવી રીતે કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ ચીકુ શેક પીવડાવો. તો તમને મારી રેસિપી પસંદ આવી હોય મિત્રો તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવી રીતે ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સની જગ્યાએ મહેમાનોને આવી રીતે ચીકુ શેક પીવડાવે. થેન્ક યુ. આવજો.